तो हवे वात गणेश विसर्जन नी। सूरतना राजमार्ग हार्दसमान भागड़चा रस्ता पर गणेशजीनी मूर्तिओ साथे लोको निकली रहा छे। पांच फूट थी पण ऊंची मूर्तिओ जोवा मळी रही छे। शहेरना भागड़चा रस्ता पर गणेश विसर्जन में अनेरा उत्साह साथे लोको उमट्या छे। अमदावादनी वात करिए तो अमदावाद रिवरफ्रंट पर आज गणेश विसर्जन थई रह्युं छे। कोर्पोरेशन द्वारा उभा करायेला कुंड तरफ लोकोनो मोटी संख्या में धसारो जोवा मळ्यो। मोटी संख्या में लोकोनी पीओपीनी मूर्ति ने कुंड में विसर्जित करवामां आवी। माटीनी मूर्तिओ लई पण अबील गुलालनी छोड़ो उड़ाड़ी अने लोको विसर्जन करता देखाया। त्यारे अमदावाद रिवरफ्रंट पर थी सीधा अमारी साथे संवाददाता दीपिका जोड़ाई गया छे। दीपिका, आज विसर्जन नो दिवस छे, त्यानो माहौल केवो छे, केटला लोको अने भक्तो आवी रह्या छे गणेशजी नी मूर्ति ने विसर्जित करवा माटे? मित्तल, आज अनंत चतुर्दशी छे अने आज ना दिवसे खास करीने भगवान गणेश ने विदाय आपवानो विसर्जन करवानो दिवस, परंतु आवता वर्षे फरी एक वार भगवान गणेश आवे अने देवताओना प्रथम देव एवा देवाधिदेव महादेवना पुत्र गणेश भगवान जेओ विसर्जित करवा माटे जेमने विसर्जित करवा माटे अहीं रिवरफ्रंट पर आप जोई रह्या छो। मोटी संख्यानी अंदर लोको छे तेओ आवी रह्या छे। सौथी मोटी मूर्ति छे के जे विसर्जित थोड़ी क्षणोमां थशे, अने आ मूर्ति छे ते अमदावादीओए પોતાના ઘરે પોતાના સ્થળ પર બેસાડી હતી, ત્યારે આપ જોઈ રહ્યા છો ભગવાનની આરતી થઈ રહી છે। ગણેશ ભગવાનની આરતી સાથે અહીં ઘણા બધા લોકો છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ક્યાંથી આવો છો અને આ મૂર્તિ ક્યાં બેસાડી હતી અને હવે શું ભાવ આપ વ્યક્ત કરશો આટલા દિવસે? જીવરાજ પાર્કમાંથી આવી, બળદનગર સોસાયટીમાં વિભાગ 2 માંથી। હા, આ દિવસ કેવો ઉત્સાહ ભર્યો માહોલ રહ્યો? સરસ રહ્યો, 10 દિવસ અચ્છા। તમામ લોકો અહીં ઉપસ્થિત છે, શું કહેશો આજે, શું ભાવ સાથે આજે બાપાને વિદાય આપી રહ્યા છો? दादा ने अमे एटलुं ज कहेवा मांगीए छीए के फरी पधारे, त्यारे खूब ज उत्साहथी धामधूमथी फरी अमारा आंगणे पधारे। કોઈ પણ વ્યક્તિ સાબરમતી નદી તરફ ન જાય તે માટે વિશેષ પ્રકારે કુંડ પણ બનાવવામાં આવ્યા છે। લગભગ 10-15 ડગલા હું ચાલીશ તો અહીં કુંડ છે કે જ્યાં ક્રેન બાદ ખાસ કરીને કુંડ છે તે બનાવવામાં આવ્યું છે। મોટી સંખ્યાની અંદર આવેલા લોકો છે, તેમનામાં આજે ભાવ છે, ઉત્સાહ છે, અને આ ઉત્સાહ સાથે આવતા વર્ષે ફરી એકવાર તેઓ ભગવાન ગણેશે પોતાના ઘરે બેસાડે અને ખાસ કરીને આખું વર્ષ છે સુખમય જાય તે પ્રકારની ભાવના અને પોતાની ઈચ્છા છે તે વ્યક્ત કરી રહ્યા છે। અને તેની સાથે આપ જોરા છો ભાવ વિભોર ભરેલા તમામ ભક્તો છે કે તેઓ અત્યારે ભગવાન ગણેશને આજે કુંડ છે તે કુંડમાં વિસર્જિત કરશે, મારી સાથે ઘણા બધા લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો મારો એક પ્રાર્થ રહેશે મિત્ર, કારણ કે અવાજ એટલો છે, ઢોલ નગારાનો નાદ છે અને આ ઢોલ નગારાના નાદ સાથે અહીં એક મહત્વ રહેલું છે આ ગણેશ વિસર્જનનું, કારણ કે ગણેશ વિસર્જન પણ એટલું બાપાને આજે કહેવામાં આવે છે કે તમે ફરી એકવાર પધારજો અને ફરી એકવાર સુખમય અને મંગળકારી તમામ કાર્ય કરજો। શું ભાવ અનુભવી રહ્યા છો આજે અહીં આવ્યા છો? બિલકુલ બિલકુલ,
દીપિકા આભાર માહિતી બદલ. હાલ જો વાત કરવામાં આવે અગલે બરસતું જલ્દી આના નાદ સાથે ગણેશજીને વિસર્જિત કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતથી પણ અમારી સાથે સંવાદદાતા કીર્તિશ જોડાઈ ગયા છે. કીર્તિશ, સુરતની જો વાત કરીએ તો સુરતમાં પણ ગણેશજી માટે લોકોનો એટલો જ ઉત્સાહ જોવા મળતો હોય છે અને આજે જ્યારે વિસર્જનનો દિવસ છે ત્યાંનો કેવો માહોલ છે સુરતનો? બિલકુલ મિત્તલ, સુરત હોય અને કોઈ પણ તહેવાર સુરતીઓ ઉજવણી કરવામાં બાકી નથી રાખતા. હું કેમેરામેન કે સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશું. સુરતમાં નાની મોટી 70,000 કરતાં વધુ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. કારણ કે બે વર્ષ સુધી જે રીતે કોરોના કાળ ચાલતો હતો, લોકોએ તમામ તહેવારો ઉજવ્યા નથી, ત્યારે બે વર્ષ બાદ જે રીતે ગણપતિની સ્થાપના અને જ્યારે આજે વિસર્જનનો દિવસ છે ત્યારે સુરતમાં ઉત્સવ ભારે હર્ષો ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે. લોકો ડીજેના તાલે, બેન્ડ બાજા અને નગારાના તાલે નાચતા ગાતા ભગવાન ગણેશની વિસર્જન યાત્રા કાઢી છે. ત્યારે કહી શકાય સુરતમાં 19 જેટલા કૃત્રિમ ઉવારા અને દરિયાના 3 ઉવારા એટલે કે ડુમ્મસ, મગદલ્લા અને હજીરાના ઉવારા ખાતે 70,000 કરતાં વધારે મૂર્તિઓનું વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરતનો રાજમાર્ગ, સુરતનું હાડ કહેવાય અને અમે જ્યાં ઊભા છે એ સુરતનો બાગડ 4 રસ્તા. શહેરમાં કોઈ પણ સારો તહેવાર હોય, શહેરમાં કોઈ પણ વિરોધ હોય, એ આ 4 રસ્તા પર જ તેનો વિરોધ અથવા ઉજવણી થતી હોય છે. ત્યારે સુરતના સુરતીઓ પોતાના ગણપતિ આ રસ્તા પરથી જ પસાર કરતા હોય છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે, એકથી એક ચડિયાતી મૂર્તિ એટલે કે કહી શકાય 10 ફૂટ ઉપરની તમામ મૂર્તિઓ રાજમાર્ગ પરથી પસાર થઈ રહી છે. સતત મૂર્તિઓ ચાલી રહી છે. કહી શકાય ગણપતિ વિસર્જનમાં રાત્રે 12 થી 1 નો સમય લાગે તેવી શક્યતાઓ છે. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે સુરતમાં 40,000 કરતાં વધારે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે, ગણપતિ કે જે વિઘ્નહર્તા તરીકે ઓળખાય છે તેની સવારી નીકળી છે. બેન્ડ બાજા જોડે નાચતા ગાતા અને આતિશબાજી વચ્ચે ભગવાન ગણેશની યાત્રા બાગડ 4 રસ્તાથી પસાર થઈ રહી છે. બાગડ 4 રસ્તા એટલે કે સુરતનું હાડ કહેવાય છે. અને કોઈ પણ તહેવારો શુદ્ધિઓ ઉજવવામાં કદી પાછા નથી પડતા. ત્યારે સુરતમાં 70,000 કરતાં વધુ મૂર્તિઓની જે રીતે વિસર્જન ચાલી રહ્યું છે, સુરતમાં ઉત્સાહ છે. બાગડ 4 રસ્તા ખાતે 1 લાખ કરતાં વધારે લોકો ભેગા થયા છે અને સતત બાળકો સાથે છેલ્લા કેટલાક કલાકોથી ભગવાન ગણેશની વિસર્જન યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. મિત્તલ, બિલકુલ કીર્તિશ, આભાર સમગ્ર માહિતી બદલ. એટલે કે વક્રતુંડની આજે વિદાય છે અને મોટી સંખ્યામાં આ વિદાયમાં લોકો જોડાયા છે અને અગલી બરસતું જલ્દી આના નાદ સાથે ગણેશજીની હાલ તો વિદાય થઈ રહી છે. સુરતના આ દ્રશ્યો છે જેમાં અનેક લોકો હાલ તો ઉમટી પડ્યા છે વિસર્જનના કાર્યક્રમમાં, વિસર્જન કરવા માટે અનેક લોકો ઉમટી પડ્યા છે.